చూడండి ఇంటర్వ్యూలో స్టూడెంట్ చేసిన సార్ జేఎన్టీఎస్ పాయింట్ ఎక్కువ అదే తో సాత్మ రహస్య రకం ఏ విషయం కే એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવાનો આપેલો હોય તેવો છે. નળાકારની ઉપર શંકુ લાગે. એક તંબુ છે નળાકાર આપણને મળી ગયું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેન્વાસ જોઈએ
હવે ભાવ આવ્યો છે શું ભાવ છે એક મીટર સ્ક્વેર કેનવાસ બનાવવાનો ખર્ચ બરાબર રૂપિયા 500 તો કેટલા મીટર સ્ક્વેર છે 44 મીટર સ્ક્વેર કેનવાસ બનાવવાનો ખર્ચ કેટલો ધેરફોર 44 ગુણ્યા 500 છેદમાં 1 ચલો 2 0 5 6 20 વધી 2 5 6 20 ને 2 22 કેટલા રૂપિયા થશે કેનવાસ બનાવવાનો ખર્ચ 22000 રૂપિયા થાય એની જરૂર પડે આ કેનવાસ બનાવવાનો ખર્ચ રૂપિયા 22000 થાય ચલો આ કેટલો લાગ્યો હતો છો કે સાતમો સોરી સાતમો સાતમો લાગ્યો છો જોઈ લેજો ભાઈ ચલો આઠમા દાખલા તરફ આગળ વધીએ એવો છે કે નળાકાર પદાર્થની ઊંચાઈ આપેલી છે અને વ્યાસ આપેલો છે અને તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ અંદરથી કાપી લેવામાં આવે છે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો આ રીતે એક નળાકાર પદાર્થ છે આમાંથી કેટલી ઊંચાઈ વાળો શંકુ કાપી આવ્યો છે આ રીતે આ રીતે આપણે આપણે નીચેની બાજુ ખબર પડે છે અવયવથી શંકુ બહાર કાઢી રહ્યો છે તો વધેલા પદાર્થનું પૃષ્ઠફળ વધે કોણ આવો આપણે કહે સોળમાં સમજાય તો આવો કંઈક આકાર વધે વક્ર સપાટી મેળવવાની અને બે તિર્યકનું કેન્દ્ર કરે શંકુની ત્રાસી ઓકે અને તળી તળી શું છે પાયા સ્ક્વેર ઓકે બીજું છે વ્યાસ ડી બરાબર 1.4 સેમી તેથી આર બરાબર ડી બાય 2 એટલે કે 0.7 સેમી પછી તેટલી જ ઊંચાઈ વ્યાસ હશે શંકુ માટે એ ડિગ્રી એચ બરાબર 0.4 સેમી આર બરાબર 0.7 સેમી ઓકે તો યાર તમને ખ્યાલ મેળવવાનો છે તો આના પરથી ખ્યાલ મેળવી જશે ઓકે ચાલો લંબી હનુમાન રોડ લંબે હનુમાન રોડ એચ કેટલો છે 2.49 0.79 24 નો વર્ગ 576 5.6 7 નો વર્ગ 0.49 સરવાળો કરજો એટલે આવશે 6.25 ઓકે એલ સ્ક્વેર મેળવ્યું એલ બરાબર આપણે કાઢો 625 એટલે 2.5 સેમી ઓકે ક્લિયર લખી બાકી રહે પદાર્થનું કુલ પૃષ્ઠફળ આકૃતિ પર અહીંયા લખી નાખાય આકૃતિ પરથી બાકી રહે પદાર્થનું કુલ પૃષ્ઠફળ શું કરવાનું
શંકુની વક્ર સપાટી આ ગોળાની વક્ર સપાટી સોરી નળાકારની વક્ર સપાટી એક તળિયું અને બે તિર્યકનું છે ઓકે તો શું આવશે નળાકારની વક્ર સપાટી 2 પાઈ આર નીચેનું તળિયું પાઈ આર સ્ક્વેર બે તિર્યકનું છે 2 ટાઈમ્સ ઓફ એલ ક્લિયર સમજાઈ ગયું ચલો બધી કિંમત મૂકી દીધી આમાંથી પેલા કોમન કાઢતા શું કોમન નીકળે પાઈ આર 2h પ્લસ આર 2l પાઈ ની કિંમત નથી આવી 22 ના છેદમાં 7 આર 0.7 એટલે 7 ના છેદમાં 10 2h 2 ગુણ્યા અહીં લો 2 ગુણ્યા 4 પ્લસ આર 0.7 પ્લસ એલ 2.5 ઓકે ચલો 7 કેન્સલ 22 ના છેદમાં 10 24 નું 48 પ્લસ 0.7 અઢી ના દંડ 5 22 ના છેદમાં 10 48 ને 7 55 એટલે 5 ને 5 એટલે 55 ના છેદમાં 10 પ્લસ 5 ઓકે ભાગ ચલાવી તો 49 2 5 10 11 5 55 અને 2 11 22 તો શું આવે અહીંયા લખું છું 11 11 121 ના છેદમાં 10 પ્લસ 5 એટલે કે 12.1 પ્લસ 5 એટલે કે 17.1 સેન્ટીમીટર સ્ક્વેર પાછો 17 સેન્ટીમીટર સ્ક્વેર 18 સેન્ટીમીટર સ્ક્વેર તમે જે લખો છો ટોટલ બધા કોઈ બધું અઢાર પત્રમાં ચાલુ છે નજીક ઉભી છે ઓછું ના થાય બધું 17 માં જવાનો ખોટો પડતો નથી ક્લિયર સત્તો જોઈ લેજો એક વખત દાખલો સમજાય કે શું હતું કે નળાકાર હતો એમાં એક શંકુ બહાર કાઢીએ તો નીચેનું તળિયું બચે પાઈ આર સ્ક્વેર અહીંયા વક્ર સપાટી 2 પાઈ આર અને બે દિશા ઊંચાઈનો વધારો થાય સમજાય લાગે અહીંયા કોષ્ઠક પર મેળવવું પડે ક્લિયર ઓકે ચલો આમાં એક ભૂલ છે અહીંયા આવું ના આવે શંકુ તમે બહાર કાઢો એટલે વક્ર સપાટી પાઈ આર એલ સોરી હો એક મિનિટ આ વક્ર સપાટી વાળો ભાગ બહાર નીકળે પાઈ આર એલ અને એક પરિમિતિ છે અહીંયા પાઈ આર એલ આવે કોમન કાઢીને પાઈ બધા સોરી 2h પ્લસ આર પ્લસ એલ ઓકે આગળ જઈએ 2h h કેટલો હતો 2.4 પ્લસ આર આર કે જો 0.7 પ્લસ એલ 2.5 લઈ લઈએ અંદર 2.5 22 ના છેદમાં 10 ગુણ્યા આ 55 ને 5 60 ને 80 એટલે આવું લખી નાખીએ 22 ના છેદમાં 10 ગુણ્યા 48 55 80 એટલે 8 8 2 16 વધી 1 8 2 16 એટલે 17 છેદમાં 10 17.6 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો 18 સેન્ટીમીટર સ્ક્વેર મને એમ કે પરિમિતિ છે કારણ કે વક્ર પિંડના ભાગ ખુલ્લો કરો એટલે એક કોણ આકાર બને કોણ આકાર આખો બનાવવાનો હોય છે સમજાઈ ગયું ક્લિયર ઓકે ચલો સરખો જોઈ લેજો આ દાખલો સાચો છે ચલો છેલ્લો દાખલો પર જઈએ નવમો દાખલો લઈએ પૂછે રકમ કે બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ
કઈ આકૃતિ આપેલી છે ઓકે આ બંને બાજુ પર ગુણાકારના ભાગ છે કાપી લેવાના છે નાના લાકડાના ગુણાકારમાંથી બંને બાજુએ અર્ધગોળ કાઢી એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે જો નળાકારની ઊંચાઈ 10 સેમી આ ઊંચાઈ કઈ છે 10 સેમી અને પાયાની ઊંચાઈ 3.5 આ કેટલી છે 3.5 તો 100 પીસ કુલ પૃષ્ઠફળ મેળવો એટલે જો બંને ભાગ બહાર કાઢી લીધું કેટલું બચ્યું એટલે આવો આકાર બચ્યો અહીંયા દોરો છો આકાર નળાકાર છે પછી આ ભાગ બહાર કાઢી લો આવો આકાર બચ્યો સરખો કરો એક મિનિટ અને ઉપર ચાલે અંદરના ભાગ બંને અર્ધ ગોળાકાર કરેલા આ સપાટી બનાવવાની હોય છે બંનેને ફરી તમારે બનાવવાની ફરજ છે આ બહાર નીકળો ઓકે તો શું થાય એક તો 2 પાય આવે છે પ્લસ આ નીચેનું પાય છે ઉપરનું પાય છે એટલે અર્ધ ગોળાનું પ્રસ્થાને કેન્દ્રમાં શું થાય પાય છે ઉપરનું સોરી 2 પાય છે અને 2 પાય છે એટલે બે વખત 2 પાય છે ઓકે આ આકૃતિ નંબર 1 અને આ આકૃતિ નંબર 2 આ બે આકૃતિ બે આકૃતિ સંબંધ જોવાનું છે ઓકે અહીં નળાકાર અને અર્ધગોળાની ત્રિજ્યા r બરાબર કેટલી છે 3.5 સેમી 3.5 છે ને જોઈ લો ઓકે નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ h બરાબર 10 ઓકે ચલો આકૃતિ 2 પરથી બાકી રહેલ ભાગનું કુલ પૃષ્ઠફળ તો શું થાય નળાકારની વક્ર સપાટી પ્લસ બે અર્ધગોળાકાર તો શું આવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો નળાકારની વક્ર સપાટી શું થાય 2πRh અને અર્ધગોળાની વક્ર સપાટી 2πr² કોમન કાઢી પાયા 2 પાયા અંદર બચે h પ્લસ 2r કિંમતો મૂકી દઈએ 22 ના છેદમાં 7 r એટલે 35 ના છેદમાં 10 h ક્યાં છે 10 2 r ની જગ્યાએ 3.5 ઓકે 7 5 35 5 2 10 એટલે 22 3.5 2 7 7 ને 10 17 17 2 34 નો ચોગડો વધી પડી 3 17 2 34 ને 3 આગળ વધીશું જય અંબે વિદ્યાર્થી મિત્રો